શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય આસપાસ પાઠ 18 ગામ ગામના પાણી, તો એમાં પાન નંબર 141. શું આ પાણી પી શકાય? એલિસ બ્રિજ અમદાવાદ. લિફ્ટ 20માં માળે ઊભી રહી સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે ફોન પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એમ સમાચારપત્રમાં છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકો ઝાડા અને ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો, કારણ કે આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભું રહેવાની રજા મળી ગઈ. હવે તમારી નોટબુકમાં લખો, અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? તો એનો જવાબ આવશે, કારણ કે તેમણે સમાચાર પત્રમાં સાંભળ્યું કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે. અંજુએ આગલા દિવસનું ભરેલું પાણી ઢોળી દેવા કહ્યું. શું પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? કયા કયા કામ માટે? તો એમાં જવાબ આવશે કે તે પાણી શૌચાલયની સફાઈ માટે અથવા બાગ બગીચામાં ફૂલ છોડને પાણી પાવા માટે કામમાં લઈ શકાય. તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? તો એમાં જવાબ આવશે કે તેણે પાણી ઉકાળીને પીવું જોઈએ. ત્યાર પછી છે 142 પાના નંબર. શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો? તેમનું વર્ણન કરો. તો એમાં આવશે, કઈ કઈ રીતો આવશે? તો એમાં આવશે કે પાણીને ઉકાળીને, તેમાં ફટાકડી નાખીને અથવા ક્લોરીનની ગોળીઓ નાખીને, પાણીને ગરણીથી ગરીને વગેરે આવશે. કદાચ અંજુએ સમાચારપત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? તો એમાં જવાબ આવશે, તે બીમાર થઈ શકે છે અને ઝાડા ઉલટી પણ થઈ શકે. પછી ત્યારબાદ ચર્ચા કરો. સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવામાં લાઈનમાં ઊભું રહેવું પડે છે. અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે. આવું શા માટે? તો એમાં જવાબ આવશે કે સ્મિત જ્યાં રહે છે ત્યાં સાર્વજનિક નળ હોવાથી તેને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને પાણી ભરવું પડે છે. જ્યારે અંજુનું ઘર ફ્લેટમાં છે તો તેથી તેના ફ્લેટ ઉપર ટાંકી હોય છે જેમાંથી નળમાં પાણી આવે છે. અંજુએ સમાચારપત્રમાં પાણી વિશે વાંચ્યું. શું તમે સમાચારપત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? તો કેવા પ્રકારના? એ તમારી રીતે જવાબ આપવાનો છે. જાતે કરો અને ચર્ચા કરો. છેલ્લા એક મહિનામાં સમાચારપત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો. એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો. વર્ગખંડમાં ચર્ચા કરો. આ પણ તમારે જાતે કરવાનું છે. તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે? ત્યારે તમને કેવું લાગ્યું હતું? જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાં પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ
અન્ય, તો એમાં જે જવાબ આવતો હોય એમાં સાચો કરવાનો. ત્યાર પછી તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો, તો એમાં પણ નળ, ટેન્ક, હેન્ડપંપ કે અન્ય, તો એમાં જે જવાબ આવતો હોય એની સામે તમારે સાચું કરવાનું. ત્યાર પછી જો નળ, વાટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો, તો એમાં આવશે ટેન્કર. બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી આવે છે, તો એમાં તમારી રીતે જવાબ લખવાનો છે. કોઈ નળ ટપકતો હોય અથવા લીક થતો હોય તો તમે શું કરશો, તો તેમાં આવશે આચાર્ય શ્રીનું ધ્યાન દોરીશું. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે, તો એમાં જવાબ આવશે હા. માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણ રોજ સાફ થાય છે, તો એમાં આવશે ડોલ, પવાલી, ઢાંકણ, ડોયો અને ગ્લાસ, જે દરરોજ સાફ કરીએ છીએ. પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે, શાળામાં તમારે પાણીને કેવી રીતે પીવાલાયક બનાવવામાં આવે છે, તો એ તમારી રીતે લખવાનું છે. માટલા અથવા વાસણમાંથી લોયા વગર પાણી લેવામાં આવે તો શું થાય, તો એમાં જવાબ આવશે કે તે પાણી ગ્લાસ કે લોટા સાથે આપણી હાથની મેલી આંગળીઓ ભીંજાય છે અને એ મેલ પાણીમાં જવાથી તે ગંદુ થાય છે. ત્યાર પછી પાણી પીવાના નળ અથવા માટલા પાસેથી જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે, તો એમાં જવાબ આવશે સાબુના વડે સાફ કરી પછી પોતું મારી કોરી કરવામાં આવે છે. વિચારો અને ચર્ચા કરો કે પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે, તો ત્યાં પાણી પીવાની જગ્યા કેવી રીતે ગંદી થાય છે એ લખવાનું છે. તો એમાં આવશે કે ત્યાં ચંપલ પહેરીને જઈએ, ચંપલ કેવા હોય છે એ ગંદા, તો એના ઉપર પછી પાણી પીવાનું હોય એ ઢોળાઈ જાય, તો એનાથી શું થાય, તે જગ્યા ખરાબ થાય છે. આ જગ્યા સાફ રાખવા માટે આપણે શું કરીએ, તો એમાં જવાબ આવશે કે આપણે જેટલું પાણી જોઈએ છીએ પીવું હોય એટલું જ પાણી લેવાનું અને પાણી નીચે ઢોળવાનું નહીં. શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો. વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર સાફ કરાય છે, તેને કોણ સાફ કરે છે, તો એ તમારી રીતે જાતે જ લખવાનું છે. તમારી શાળામાં કેટલા બાળકો છે, કેટલા નળ, માટલા અથવા હેન્ડપંપ છે, તે બાળકો માટે પૂરતા છે, તો એ તમારી જાતે શાળામાં અવલોકન કરીને તમારી જાતે જ લખવાનું છે. પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે, એ પણ તમારે તમારી જાતે લખવાનું છે. નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે, એ પણ તમે તમારી રીતે જ લખવાનું છે. પછી આવશે શોધ નંબર 2, કે અવલોકન કરો અને નોંધો. બોક્સમાં સાચાની નિશાની કરો, તો એમાં તમારી રીતે તમારી શાળામાં શૌચાલયની જે વ્યવસ્થા છે, બાંધેલું શૌચાલય કે ખુલ્લી જગ્યા, એમાંથી જે આવતું હોય એમાં સાચાની નિશાની કરવાની છે, તો એમાં આવશે બાંધેલું શૌચાલય. કેટલા શૌચાલય છે, તો એમાં આવશે 4. છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલય છે, હા કે ના, તો એમાં આવશે હા.
પછી ત્યાર પછી જણાવો શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ. તો એમાં જવાબ આવશે કે નિયમિત તેની સફાઈ કરવી જોઈએ, તેમાં શૌચાલય ગયા બાદ શૌચ ક્રિયા બાદ તેમાં પૂરતું પાણી નાખવું જોઈએ. આપણે દરેક તેના માટે શું કરી શકીએ? તો શૌચાલય ગંદુ કરવું જોઈએ નહીં અને તેમાં પૂરતું પાણી નાખવું જોઈએ. ત્યાર પછી તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે, તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? તો એમાં આવશે કે હા, મેં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે અને તેમાં આવશે ત્યાં શૌચાલયની સંખ્યા ખૂબ જ વધુ હોય છે અને તેનો ઉપયોગ પણ વધારે લોકો કરે છે, તો તેથી તે ગંદુ હોય છે. જ્યારે ઘરમાં 2 કે 3 શૌચાલય હોય છે અને તેની સફાઈ નિયમિતપણે કરવામાં આવે છે તો તે સ્વચ્છ હોય છે. હવે ત્યાર પછી જૂથ નંબર 3, તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલા કોષ્ટક પૂર્ણ કરો. છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો અમારા આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે એવા બાળકોના નામ લખો. તો એમાં ક્રમ છે, એના બાજુમાં ઝાડા, એના બાજુમાં ઉલટી, પછી ઝાડા અને ઉલટી, લો પ્રેશર, પીળી ચામડી અને આંખો ઝીણો થવો અને પેટનો દુખાવો. આ તમારે અવલોકન કરીને નીચેના કોષ્ટકમાં લખવાનું છે. ત્યાર પછી આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. તમે શોધેલા મુદ્દા અને શિક્ષકની સલાહ પરથી અહેવાલ બનાવો. તમારો અહેવાલ શાળાની પ્રાર્થના સભામાં વાંચો, તેને નોટિસ બોર્ડ પર મૂકો. હવે ત્યાર પછી છે વડીલોની દીર્ઘ દ્રષ્ટિ. આશરે 30 વર્ષ પહેલાની વાત છે. રાજકોટના રાસણિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળનો સંપર્ક કર્યો. ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તામંડળે 198 અને 1985માં આ ગામમાં 1090 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા. બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો. આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. પાણીના તળ ઊંચે આવી માત્ર 15 મીટરની સામાન્ય ઊંચાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું. વર્ષ 2002માં અહીંયા દુકાળ પડ્યો છતાં પણ